પપ્પા તમે સિયાના પપ્પા પાસે ગયા તો શું કહ્યું એને? તમે કાલના મને કંઈ જવાબ નથી આપતા, કહો ને પરેશ. આદિ તને કંઈ પૂછે છે. આદિ બેટા, હું ધનરાજ પાસે ગયો હતો. હા પણ શું? પપ્પા બોલો ને હવે. પણ શું, હું જાઉં ને ત્યાં ફતે કરીને જાઉં. વિશ્વનાથ છે મારું નામ. એટલે એ માની ગયા? હા બેટા, માની ગયા નહીં, એને મને એવું કીધું કે તમે 500 માણાની જાન લઈને આવજો અને આપણે ધામધૂમથી લગ્ન કરવા છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હા ખરેખર પપ્પા, થેન્ક યુ ફરીથી, કારણ કે તમે આ લગ્ન માટે હા પાડી અને ઉપરથી તમે ત્યાં મનાવવા પણ ગયા અને મનાવીને પણ આવ્યા. હા પપ્પાને ખબર જ હતી કે આને કોઈ આપે એમ તો છે નહીં, હવે જે થયું ને એ કરી નાખીએ એટલે. નહીં પપ્પા, એની વાત કરો છો? આદિ બેટા, છોકરાઓ માટે તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. કોઈ આપે નહીં, બધા આપે એમ છે. બાકી મેં જ્યાં પસંદ કર્યું હોય ને ત્યાં જ હું કરું. બા, એમાં એવું છે કે આપણો આદિ શેઠ ધનરાજની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. ધનરાજની છોકરી? હા. અને ધનરાજે હા પાડી દીધી? બા, એની છોકરી એટલી બધી રૂપાળી છે, એટલી બધી સરસ છે કે મારા ભાઈને ના પાડે, એવું તો શું છે એમની છોકરીમાં? છોકરીમાં કઈ નથી, પણ એ ધનરાજ કોઈની વાતમાં આવી ન જાય અને કોઈને હા પણ એટલો જલ્દી પાડી ન દે, એ એવો માણસ છે. બા, મૂકોને આ બધી જૂની વાતો, અત્યારે આપણા છોકરાની ખુશીની વાત છે. ધનરાજ માની ગયો ને એ જ મોટી વાત છે આપણા માટે. તો પપ્પા લગ્નની કઈ વાત કરી? હા, એને કીધું જેમ બને એમ વહેલાસર આપણે લગ્ન કરવા છે. અરે વાહ સરસ, ચલો એક ભલા તો ટળી ઘરમાંથી, હવે હું શાંતિથી રહીશ, રોજ કોઈના મેણા નહીં ખાવા પડે મારે. પણ બેટા, તું તો થોડાક દિવસની મહેમાન છો. એની જ વાત કરે છે પપ્પા, એની જ વાત કરે છે. ના પપ્પા, આ રોજ મને સંભળાવતો હોય ને કે તને સાસરે મોકલી દેવી છે, તું હવે આ ઘરમાં નડે છે, આમ છે તેમ, તો હવે એની વાઈફ આવી જાય ને તો હું એની પર બધો ગુસ્સો કાઢી શકું કે નહીં? એટલે આ દબાઈને રહેશે, પછી મને કંઈ નહીં કે હું અને દબાઈને રહેશે એમ, વાટ પણ ન જોતી. એ તો જોવું જશે. તો પપ્પા હવે જલ્દી તારીખ નક્કી કરો ને એટલે કામ પતે. હા બેટા, હવે હું ને આપણા વડીલ, આપણા બા નક્કી કરશે. પણ બેટા, તું મને એક વાત કહે, ધનરાજે શા માટે એવું કીધું કે લગ્ન ઉતાવળે લેવા છે? સમય કેમ નથી આપવો એને? અરે બા, એ બધી મૂકો ને માથા ગુટ, આ આપણે સમાધાન થયું ને આટલા વર્ષો પછી, એ જ બહુ મોટી વાત છે. સમાધાન? અરે બેટા, તમારા બંનેના લગ્ન માટે એ રાજી નહોતા અને રાજી થઈ ગયા, એ જ સમાધાન. સરસ, બસ તો પછી હવે આપણે લગ્નની તૈયારી કરવા માંડીએ. તારીખ આવી ગઈ છે? બા, તારીખ પણ તમારે જ નક્કી કરવાનું, બ્રાહ્મણને બોલાવીને જોવડાવી લ્યો ને લગ્ન. તો આદિ, તું જ આપણે પહેલાં મહારાજ પાસે જજે અને તારીખ કઢાવી આવજે. અને સાંભળ, 2-3 તારીખ કઢાવજે, એટલે એમાંથી જે સુખ થાય ને એ તારીખે લગ્ન લેશું. સારું, એવું લાગે તો તમે મારી સાથે ચાલજો, આપણે બંને જાશું. ચિંતા નહીં કરતો એમ નહીં, એને આપી જ રાખ,
એટલે એની ખરીદી માટે તારી પાસે ઘડી ઘડી માગે નહીં. અને આ મીરા, મીરા લગ્ન માટે તારે પણ જે જોઈએ ને બધું લઈ જ લેજે, પૈસા આપી જ દેજો. અરે બા, છોકરાઓથી વધારે શું છે મારા માટે, હું એને ક્યાં ના પાડું છું. હા, ના પાડશો તો પણ લઈ લઈશ. અને હું પણ, અમે કઈ પાછા પડીએ એમ થોડા છીએ, જોતું હોય ને એ તો છીનવીને લઈ લઈએ, માંગે ના આપે તો. એ સારું, હવે જાઓ કામે વળગો, જલ્દી જા તું પણ, અને આ લોકોને પૈસા આપી દે અત્યારે, એટલે ઘડી ઘડી માંગે નહીં. ચાલો. સાગર, સાગર અહીંયા આવતો બોલો ને સર, શું કામ હતું? સાગર, હું તને 50 લાખનો ચેક આપું છું. એ તું એમડી કંપનીને આપી દે. એમડી કંપનીને? હા. માલ મંગાવવાનો છે ત્યાંથી? હા, માલ મંગાવવાનો છે અને એનું પેમેન્ટ અગાઉનું બાકી છે. હા, જે રૂપિયા બચે 25 લાખ બાકી છે અને 25 લાખ આપણે એને એડવાન્સ આપીએ, એટલે એ માલ આપણે તરત અર્જન્ટ મોકલાય. અને આ વખતે એને કહે છે કે ટાઈમે માલ મોકલી દે, એડવાન્સ રૂપિયા આપેલા છે. હા હા સર, તમારે તમે ચિંતા ના કરો, હું ત્યાંના મેનેજર સાથે વાત કરી લઈશ અને માલ સમયસર પહોંચી જાય ને એ બધી જ વ્યવસ્થા કરી. બે વખતે આપણે પેમેન્ટ નહોતું આપ્યું ને, એણે 15 દિવસ માલ લેટ મોકલેલો, એટલે આ વખતે એડવાન્સ આપીએ છીએ અને 2% આપને કસર પણ મળે. બધા મશીન તો બરાબર ચાલે છે ને? અરે એકદમ મસ્ત છે, એક બે મશીનમાં થોડો ખામી હતી, એ પણ સર્વિસિંગ કરાવી નાખ્યું છે. સર્વિસથી ચાલે ન હોય ને તો નવા લઈ મંગાવી લીધે. ના ના, એની કંઈ જરૂર નથી, રેગ્યુલર જે સર્વિસ કરાવ્યો છે ને એ સર્વિસ કરાવી નાખી એટલે કમ્પ્લીટ ચાલે છે. બરાબર. એટલે સુતરિયા કંપનીનો માલ બની ગયો? સુતરિયા કંપનીના માલમાં હવે થોડુંક કામ બાકી છે, બાકી ઓલમોસ્ટ થઈ ગયું છે, સમજો ને 10% જેટલું કામ બાકી છે. અરે આજ 5 તારીખ થઈ, એને આપણે ગઈ પહેલી આપવાનો વાયદો કર્યો હતો. વાત તમારી સાચી છે, પણ વચ્ચે તમે કહો એમ કે ઉપરથી જ માલ નહોતો આવ્યો તો આપણે બનાવીને કઈ રીતે બીજા સુધી પહોંચાડી? એમાં શું, એ આપણો પ્રશ્ન છે. હવે આપણે સુધરિયા કંપનીને એમ ન કહેવાય માલ નહોતો આવ્યો, એ માલ કાચો માલ આવ્યો ન આવ્યો એ બધું આપણે ફોડી લેવાનું હોય. તમારી વાત સાચી છે સર, પણ હવે એમાં તમે કે હું તો કંઈ ના કરી શકીએ ને, એ માટે તો તમે અત્યારે એડવાન્સ પૈસા આપો છો ને. બસ તો હવે તો, પણ હવે તો એ ટાઈમે જ મોકલેશે ને, ટાઈમે નહીં મોકલે તો આપણે એની સાથે ચોકડી જ મારી દેવાની છે. હા, કારણ કે માર્કેટમાં ઘણા છે જે આપણને કાચું મટીરિયલ પહોંચાડી શકે એમ છે. કાચું મટીરિયલ અને સારું મટીરિયલ હોય આનું, એટલે આપણે મંગાવીએ છીએ. પેલા કારીગરના બોનસનું શું થયું? એ બધા હડતાલ પાડી દીને. કારીગરના બોનસમાં એવું છે ને કે સર, એ લોકોમાં હવે શું વાત કરવી તમને? જો હું એક રસ્તો બતાવું, આમાં શું કરાય, કારીગરે બોનસ માટે હડતાલ પાડી હતી ને, બોનસ આપી દેવાનું, એમ 1 કલાક ટાઈમ વધારી દેવાનો, એટલે એને એમ લાગે કે અમને બોનસ મળી ગયું અને આપણે પ્રોડક્શન વધી જાય, એટલે એને પણ ખોટ ન જાય અને આપને પણ ખોટ ન લાગે, એને આપણી વેલ્યુ એની નજરમાં ઊંચી થઈ જાય કે શેઠે અમારું માન રાખ્યું. હા સર, આ વાત તમે મુદ્દાની કરી. હા, એવી રીતે કરાય. સારું, તો તમે કહેતા હોય ને તો હું આપણા બધા એમ્પ્લોય જોડે વાતચીત કરી લઈશ. હા, એને તેને 15 દિવસનો ટાઈમ તો માંગેલો જ છે, 15 દિવસ પછી એક મીટિંગ કરવાની. જો એ કહીને સામે ચારીને પેલા બોનસનું શું થયું તો જ કહેવાનું, નહીંતર જો એ ના માગે ને તો નહીં આપવાનું. સારું, ચેક આપી દેજે. હા, વાંધો નહીં. સાગર, કોઈને કાનો કાન પણ ખબર નહીં પડે,
આ વસ્તુ કોણે કીધી અને કોની પાસે? બસ જે તું નાટક ચાલુ રાખે એ ચાલુ રાખે. ક્યારે તારે બહાર પડવાનું છે, શું કરવાનું છે એ આગળનો પ્લાન હું તને પછી આપીશ. તો અત્યારે જે ચાલે છે એ પણ ચાલુ રાખે. સારું, જેમ તમે કહેશો ને એમ જ થશે. સારું, ચાલો. હા.